નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ, અંગ્રેજીમાં સ્ટ્રક્ચર ઓફ ધ એટમ. ચલો સૌથી પહેલા આપણે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે એટલે કે પરમાણુ અને અણુ વિશેની ચર્ચા કરી છે. એમાં આપણે વાત કરી કે કોઈ પણ દ્રવ્ય છે એનો નાનામાં નાનો કણ જેને આપણે પરમાણુ કહીએ છીએ, કે પરમાણુના સમૂહને અણુ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ દ્રવ્ય એટલે કે કોઈ પણ પદાર્થ છે એ પરમાણુ અને અણુનો બનેલો છે. એટલે વાક્ય લખું છું, પરમાણુ અને અણુ એ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. કોઈ પણ દ્રવ્ય છે, પદાર્થ છે, એનો મૂળભૂત ઘટક શું? તો કે પરમાણુ અને અણુ, જે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા. જુદા જુદા પરમાણુઓ છે એના કારણે એ જુદા જુદા પ્રકારના દ્રવ્યની રચના થઈ છે. જુદા જુદા પદાર્થો આપણે જોઈ શકીએ છીએ, એ જુદા જુદા પરમાણુ એ ભેગા મળી અને દ્રવ્યની રચના થશે. ચલો હવે આપણે પ્રશ્ન થાય કે આ દ્રવ્યની અંદર રહેલો પરમાણુ છે એ પરમાણુ ખરેખર અવિભાજ્ય છે? આપણે એમ કીધું હતું ત્રીજા ચેપ્ટરમાં કે કોઈ પણ દ્રવ્યમાં રહેલો નાનામાં નાનો કણ જેને આપણે પરમાણુ કહીએ છીએ, પછી એનું વિભાજન શક્ય નથી એટલે એને અવિભાજ્ય કીધું હતું. પરમાણુ અવિભાજ્ય છે. ખરેખર આપણે પ્રશ્ન થાય કે પરમાણુ અવિભાજ્ય છે કે નથી? ચલો એ પ્રશ્નનો જવાબ આપણે આ ચેપ્ટરની અંદર એ આપીશું. ત્યારબાદ આપણે કે પરમાણુ છે એ પરમાણુના બધા જ તત્વોના નમૂના જુદા જુદા જોવા મળે છે. આવું શા માટે જોવા મળે છે? કે સોડિયમ તત્વનો પરમાણુ લઈ મેગ્નેશિયમ તત્વનો પરમાણુ લઈ તો બંનેના પરમાણુના નમૂના જુદા જુદા જોવા મળે છે. તો આવું શા માટે જોવા મળે છે? આપણે એક પ્રશ્ન આપણને થાય. ચલો એનો જવાબ આપણે આ પાઠની અંદર મેળવીશું. ચલો એક પછી એક આપણે વાત કરી. સૌથી પહેલા આપણે વાત કરી કે પરમાણુ છે એ ખરેખર અવિભાજ્ય છે કે નહીં? પરમાણુ ખરેખર અવિભાજ્ય છે કે નહીં? આવો પ્રશ્ન જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા એના આધાર નક્કી કર્યો કે પરમાણુ છે એ અવિભાજ્ય નથી, એટલે કે પરમાણુ વિભાજ્ય છે. એટલે કે પરમાણુની અંદર પણ અપ્રમાણિક કણો રહેલા છે. કેવું, શેના આધારે નક્કી કર્યું? ચલો તો એ પ્રયોગ કર્યા આપણે સામાન્ય રીતે આઠમા ધોરણની અંદર તમે પ્રયોગ જોયો હશે. પ્રયોગ આવો, સૂકા વાળ રાખવા, સુકાવાળ તમારી પાસે કાસકો દંતી રહ્યો, પછી સુકાવાળ તમે ફેરો છો, ફેરો છો ને ઘસો ને, પછી નીચે કાગળના નાના નાના ટુકડા કરીને રાખવા, પછી ઓલા સુકાવાળમાં કાસકો ફેરીને તરત જ ઓલા નાનકડા કાગળના ટુકડાના નજીક લઈ જઈજો તો તરત ચોંટી જશે. થાય છે, આકર્ષણ થાય છે. પછી બીજું એક ઉદાહરણ આપું સામાન્ય રીતે. અત્યારે શિયાળો છે તો તમે ટોપી પહેરી હોય તો આના જેમ જ ટોપી સૂકા વાળો ટોપી પહેરેલી હોય, નાનકડા કાગળના ટુકડા કરી રાખવાનું, બે ત્રણ વાર ટોપી નામ કરજો અને પછી ટોપી નીચે અડાડજો તો ટોપીના અંદરના ભાગમાં નાના નાના કાગળના ટુકડા ચોંટી જાય છે. તો આવું શા માટે છે? તેનું કારણ શું? એની વીજભારિત થશે કે જેના લીધે આકર્ષણ થયું છે. ચલો એક બીજું એક ઉદાહરણ આપો. એક રેશમનો ટુકડો છે, એક રેશમનું કાપડ છે ને સિલ્ક. હવે એક કાચનો સળિયો લેવાનો છે બીજો, અને કાપડ માટે
એક ફુગ્ગો લઈશું. હવે શું કરવાનું છે આ પ્રયોગ માટે? આ પ્રયોગ તમે પણ કરેલો હશે. એક રેશમના ટુકડા અને કાચો સળિયો, રેશમનું કાપડ હોય છે એમાં કાચો સળિયો ઘસો. હવે એકદમ ઘસો ને અને તરત જ ઘસીને તમે એક ફુગ્ગાની નજીક લઈ દીધો આ કાચનો સળિયો, તો તરત જ છે ને નજીક આવશે, આકર્ષણ થશે. તો સાંભળો શું થશે, આ રેશમના ટુકડામાં કાચનો સળિયો ઘસવામાં આવશે. એટલે ઘસેડો કાચનો સળિયો છે એ તરત જ તમે ફુગ્ગાની નજીક લઈ જશો તો કાચનો સળિયો ફુગ્ગા તરફ આકર્ષણ થશે. તો આવું શા માટે થયું આપણે પ્રશ્ન થાય, તો આવું શા માટે થયું એનું કારણ, એ કાચના સળિયામાં રહેલા વીજભારી કણો હોય છે જેના લીધે બંને વિરુદ્ધ વિજભાર ધરાવતા કણો આવવાને લીધે એ બંને એકબીજા વચ્ચે આકર્ષણ અનુભવે છે. એટલે કે કાચનો સળિયો એ ફુગ્ગા સાથે શું થાય છે, આકર્ષણ થાય છે. જેથી આપણે કહી શકીએ કે કોઈ પણ દ્રવ્ય છે એની અંદર રહેલો પરમાણુ, એની અંદર રહેલો પરમાણુ એ વિભાજ્ય છે, અવિભાજ્ય નહીં. એટલે કે એની અંદર રહેલા પરમાણુની અંદર પણ એ અપરમાણીય કણો રહેલા છે. ચલો વાત કરીએ આપણે દ્રવ્યમાં રહેલા વીજભારી કણો. જો આ દ્રવ્યને કાચ સળિયો છે, ફુગ્ગો છે, રેશમનો ટુકડો છે, એની અંદર એ વીજભારી કણો રહેલા છે. ટૂંકમાં કહી દઉં કે ધન વીજભારી, ઋણ વીજભારી કણો. 1900 સુધી એવું માનવામાં આવતું કે પરમાણુ અવિભાજ્ય નથી. ત્યારબાદ જે જે થોમસન નામના વૈજ્ઞાનિક પરમાણુ અવિભાજ્ય નથી તો પરમાણુ વિભાજ્ય છે, તો 1900 સુધી જે જે થોમસન નામના વૈજ્ઞાનિકે એક અપરમાણુય કણની શોધ કરી. એટલે એને એવું કીધું કે પરમાણુની અંદર ઓછામાં ઓછું, દાખલા તરીકે આ એક પરમાણુ છે કે આપણે કીધું ને આ ચોક છે, તો ચોકનો નાનામાં નાનો કણ પરમાણુ, તો પરમાણુ એક પછી નાના પરમાણુનું વિભાજન નથી થતું, આપણે કીધું અવિભાજ્ય છે, પણ ખરેખર અવિભાજ્ય નથી. તો એ પરમાણુની અંદર પણ એ ઓછામાં ઓછું એક અપરમાણુય કણ રહેલો છે, જેને થોમસને શું નામ આપ્યું છે ભાઈ, તો કે ઇલેક્ટ્રોન નામ આપ્યું છે. શું છે, ઇલેક્ટ્રોન. એટલે કે પરમાણુની અંદર ઓછામાં ઓછો એક તો હોય છે, એના સિવાય વધારે પણ એ ઇલેક્ટ્રોન ધરાવે છે. ત્યારબાદ તેવી જ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલા, ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલા ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિક, કયા વૈજ્ઞાનિક, ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે 1886માં એક વાયુ વીજભારિત નળી હતી, જે આપણે પ્રયોગ જોશું, એ વાયુ વીજભારિત નળીમાં નવા વિકિરણો, નવા કિરણો એની હાજરી શોધી રહી. એ નવા વિકિરણોને એનું નામ આપ્યું શું કીધું, કેનાલ કિરણો. કેવા કિરણો, કેનાલ કિરણો, કે જે ધન વીજભારિત વિકિરણો હતા. કેવા વીજભારિત, તો કે ધન વીજભારિત વિકિરણો હતા. એ ધન વીજભારિત વિકિરણો કેનાલ કિરણોની શોધ થયા બાદ એક અન્ય અપરમાણીક કણની શોધ થઈ, કે જેને શું નામ આપવામાં આવ્યું, તો કે પ્રોટોન નામ આપવામાં આવ્યું. આમ કે દ્રવ્યની અંદર રહેલો પરમાણુ છે, એ પરમાણુની અંદર એ વીજભારિત કણો રહેલા છે, એટલે ઇલેક્ટ્રોન અને બીજાને શું કીધું, પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ પરમાણુની અંદર જોવા મળે છે. આમ આપણે કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે ને, એ પ્રોટોનને આપણે પી પ્લસ વડે દર્શાવવામાં આવે છે, જે ઇલેક્ટ્રોન છે ને એને ઈ માઇનસ વડે દર્શાવવામાં છે. આ પ્રોટોનનું દળ છે ને, પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા, ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણો
વધુ દળ ધરાવે છે. તો પ્રશ્ન એકવાર પૂછે કે પરમાણુની અંદર રહેલો અપરમાણીય કણ જે પ્રોટોન એનું દળ છે એ પરમાણુની અંદર રહેલા એ અપરમાણીય કણ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણો વધુ દળ ધરાવે છે. ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણો વધુ દળ કોનું એ પ્રોટોનનું દળ ધરાવે છે. આમ આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ પરમાણુ આમ પરમાણુ છે એ પ્રોટોન અને તેનો ભાઈ ઇલેક્ટ્રોનનો એ બનેલો છે. ચલો આની ઉપરથી આપણે તારણ કહ્યું, આ પ્રયોગ ઉપરથી પણ કીધું કે દ્રવ્યમાં વીજભારિત કણો જે આપણે કીધું ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોનને ઈ માઇનસ અથવા તો ઋણ વડે દર્શાવવામાં છે, પ્રોટોનને પી પ્લસ અથવા ધન વડે દર્શાવવામાં આવે છે. આમ પરમાણુની અંદર પ્રોટોન પ્લસ અને ઇલેક્ટ્રોન એટલે માઇનસ, એટલે કે પરમાણુની અંદર આવા અપરમાણુ, અપરમાણુ એટલે સબ અંદરના જો બાકી કીધું ઓછામાં ઓછું એક અપરમાણુ કણ એટલે કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન એની અંદર રહેલા છે. જો પ્રોટોન છે ને એ પરમાણુના અંદરના ભાગમાં હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ પરમાણુ છે તો એ પરમાણુના કેન્દ્રની એ ફરતે ભ્રમણ કરે છે, જેથી એ પ્રોટોનનો દૂર થતા નથી પરમાણુમાં, જ્યારે ઇલેક્ટ્રોન એ પરમાણુમાંથી સરળતાથી દૂર થઈ શકે છે. ચલો આ વાત કરી, આ વાતથી આપણે પ્રસ્તાવના ફરીથી એકવાર ટૂંકમાં અગાઉના ચેપ્ટરમાં આપણે કીધું હતું પરમાણુ અને અણુની અંદર કે પરમાણુ અવિભાજ્ય કણ છે, પણ જુદા જુદા વૈજ્ઞાનિકોએ તારણ અને પ્રયોગને આધારે એવું કીધું કે પરમાણુ વિભાજ્ય છે, કે તેની અંદર વીજભારી કણો રહેલા છે, કે જે આપણે પ્રયોગ દ્વારા સમજી શકીએ છીએ. ત્યારબાદ 1900 સાલ સુધી જે જે થોમસને ઇલેક્ટ્રોનની શોધ કરી એના આધારે કીધું કે પરમાણુની અંદર ઓછામાં ઓછું એક અપરમાણુ કણ રહેલો જેને નામ આપ્યું ઇલેક્ટ્રોન. ત્યારબાદ જે જે થોમસને ઇલેક્ટ્રોનની શોધ થઈ પહેલાં એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે એને પ્રયોગને આધારે કેનાલ કિરણોની શોધ કરી, જે ધન વીજભારિત હતા તેના આધારે અન્ય અપરમાણુ કણ એટલે કે પરમાણુની અંદર બીજો અપરમાણુ કણ રહેલો છે જે ધન વીજભારી, જેને નામ આપ્યું પ્રોટોન. આમ આના આધારે આપણે કહી શકીએ કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. પ્રોટોન એટલે ધન વીજભારી અને ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભારી. જોવા ઇલેક્ટ્રોનના દળ કરતાં પ્રોટોનનું દળ કેટલું છે? 2000 ગણું વધુ જોવા મળે છે. હવે આપણે પરમાણુ બંધારણ, આપણે એમ કીધું કે પરમાણુની અંદર અપરમાણુની કણ એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંને રહેલા હોય છે, તો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણ એ પરમાણુની અંદર કઈ રીતના જોવા મળતી હશે? તો એ સૌ પ્રથમ એ પરમાણુનું બંધારણ એ થોમસન નામના વૈજ્ઞાનિકે જેને ઇલેક્ટ્રોનની શોધ કરી એને એક પરમાણુનો નમૂનો રજૂ કર્યો, એના જ નામ પરથી તેને થોમસનનો પરમાણુનો નમૂનો કહેવામાં આવે છે. ચલો આપણે એ થોમસનનો પરમાણુ નમૂનો જોઈએ. સૌથી પહેલા આપણે વાક્ય લખવાનું, જે જે થોમસન નામના વૈજ્ઞાનિકે આ નમૂનો એટલે કે આ પરમાણુના નમૂનાની રજૂઆત કરી હોવાથી તેને થોમસનનો પરમાણુ નમૂનો કહેવામાં આવે છે. ચલો સાવ સિમ્પલમાં પરમાણુ નમૂનો ટૂંકમાં કહીએ કે પરમાણુનો નમૂનો એની રજૂઆત ક્રિસમસના કેકની માફક કરી. હવે ક્રિસમસનું સેલિબ્રેશન થતું સૌથી પહેલાની વાત કરીએ તો કેક પહેલાં સામાન્ય હતી, કેક હોય ને તો કેક આ કેક વાળો ભાગ છે, આ કેક હોય ઉપરનો ભાગ જોઈ ગોળ હોય છે અને કેકની અંદર ઉપરના ભાગે શું કે ઉમેરો આપણે દ્રાક્ષ કહીએ અથવા કાજુ કહીએ છીએ, તો ઉપર
થોડા થોડા આ રીતના હોય, જડિત હોય છે આ રીતના હોય છે. તો એને થોમસનનો પરમાણુનો નમૂનો છે, ક્રિસમસની કેક જેવો છે એમ કીધું. પરમાણુનો નમૂનો ક્રિસમસની કેકને મળતો આવે છે. કઈ રીતના? તો આ ક્રિસમસની કેકમાં ગોઠવાય સૂકી દ્રાક્ષ. કોકોક જગ્યાએ હોય તો એ સૂકી દ્રાક્ષ છે એની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આ પરમાણુની જ વાત કે આ પરમાણુ કેક નીચે બને સૂકી દ્રાક્ષ કોકોક જગ્યાએ હોય છે, એવી રીતે આ બધા શું છે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. અને બાકી પરમાણુ ધન વિજભારિત ગોળો છે. અહીં પરમાણુ રચું આજી સૂકી દ્રાક્ષની જેમ આ માઇનસ વડે દર્શાવે ઋણ વિજભારિત, જેને આપણે ઇલેક્ટ્રોન વીજ ઇલેક્ટ્રોન કહી શકો અને આને પ્રોટોન. એટલે કે ક્રિસમસ કેકની અંદર સૂકી દ્રાક્ષની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. એ જ રીતે બીજું ઉદાહરણ આપવું હોય તો તરબૂચની જેમ પણ આપી શકો. તરબૂચ આપણે લાલ ભાગ હોય ને, વચ્ચે તરબૂચ વચ્ચે ભાગ પણ ના હોય, તરબૂચનો લાલ ભાગ અને વચ્ચે કાળા બીજ હોય છે. તરબૂચનો લાલ જે ભાગ છે ને એ ધન વિજભારિતની છે. આપણે એવી રીતે પરમાણુનો નમૂનો વિચારી અને વચ્ચે કાળા બીજ હોય છે કોકોક છે ઇલેક્ટ્રોન એ તરબૂચના બીજની માફક એ ગોઠવાયેલા જોવા મળે છે. આવી રીતે એ થોમસને પરમાણુનો નમૂનો રચ્યો. ટૂંકમાં બે વાક્ય કરી શકીએ કે થોમસને એવું કીધું કે પરમાણુ એક ધન વીજભારી ગોળો છે, તેમાં ઇલેક્ટ્રોન જડિત હોય છે આ રીતે જેમ તરબૂચના બીજની માફક. બીજું વાક્ય, પરમાણુમાં ઋણ વીજભાર અને ધન વીજભાર બંને સમાન માત્રામાં હોય છે. જેટલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે એટલા જ પ્રોટોનની સંખ્યાની અંદર જોવા મળે છે, જેથી એ પરમાણુ એ વીજભારની દ્રષ્ટિ કેવા થાય છે તટસ્થ થાય છે. પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય કે થોમસનના પરમાણુનો નમૂનો સમજાવો, તો આ રીતના લખવાનો થશે. હવે આના પછીના લેક્ચરમાં આપણે જુદા જુદા પરમાણુના નમૂના વિશેનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.